પછી વન વન એટલે જે હમણાં જ મેં તમને કીધું તો એક્ઝામ્પલ માં કે જંગલ વન એટલે જંગલ તો જંગલ કેવું તો શું આવશે કેવું માન્ય દર્જા બરાબર ને જે નપુંસકલિંગ માં આવે હવે જોઈએ આગ એટલે કે આકાશ આકાશ કેવું તો હવે તમે પણ કહી શકશો ને શું આવશે નામ્યતર જાતિ કેવું બરાબર ને હવે જોઈએ ભાષા ભાષા કેવી આપણે બોલીએ ને ભાષા હવે એમ ના બોલી શકાય કે ભાષા કેવો બરાબર એ વાક્ય રચના થાય નહીં તો ભાષા કેવી તો શું થશે નારી જાતિ બરાબર ને હવે જોઈએ સૂરજ તો સૂરજ કેવો એમ જ બોલાય ને સૂરજ કેવી એવું બોલી શકીએ નહીં તો સૂરજ કેવો તો એ એ આવશે નર જાતિ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તમે પણ હવે ઘરે આવા જે વસ્તુઓ હોય કોઈ પણ કે કોઈ પણ ગમે તે પ્રકારો હોય એના આધારે ઘરે શીખવાની જરૂર ટ્રાય કરજો બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણો જે સ્વાધ્યાય પોથી પ્રમાણે આપણે લઈએ છીએ વ્યાકરણ આપણું તો હવેનો પ્રશ્ન છે કે ભાઈ શબ્દકોશને કક્કાવાળી પ્રમાણે ગોઠવો બરાબર છે એ અત્યારે હું અહીંયા લેતી નથી કારણ કે મેં આગળ તમને શીખવાડેલું છે છતાં પણ જો તમે ટ્રાય કરજો અને ના આવડે તો આપણે સ્વાધ્યાય પોથીની પીડીએફ આવે છે એમાંથી જોઈ અને સારા અક્ષર તમે લખી લેજો બરાબર છે હવે આપણો આગળનો જે પ્રશ્ન છે એમાં તમને ખૂબ જ મજા આવશે કારણ કે એક શબ્દ રમત જેવું છે અને આપણે એમાંથી સમાનાર્થી શબ્દ શોધવાના છે બરાબર છે તો હવે જોઈએ નીચેના શબ્દ ચોરસમાંથી એટલે કે આપણે જે આખું ચોરસ અહીંયા આપેલું છે શબ્દ ચોરસમાંથી કોન્સમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધો એટલે કે આપણને અહીંયા ઉપર જે શબ્દો આપેલા છે કોન્સની અંદર તો કે ક્યાં ક્યાં ઠંડો પવન નાગરવેલનું પાન શરીર ઉદ્યાન અને કિસ્સા બરાબર હવે આ કોન્સના જે શબ્દો છે એના આપણે સમાનાર્થી શબ્દ શોધવાના છે એટલે કે એના જેવો બીજો અર્થ થતો હોય સમાન અર્થ વાળા બરાબર હવે આપણી સામે જ છે અને હવે આપણે એમાંથી સમાનાર્થી શબ્દ શોધવાનો છે તો બરાબર છે ખૂબ જ મજા આવશે ચલો પહેલો શબ્દ છે ઠંડો તો હવે ઠંડાને ઠંડાનો સમાનાર્થી શબ્દ શું થાય તો કે શીતળ બરાબર છે તો હવે મને અહીંયા મળશે શીતળ અહીંયા છે જો શીતળ બરાબર તો આપણે એને ફરતે રાઉન્ડ કરીશું અને પછી અહીંયા લખતું પણ જવાનું છે શીતળ બરાબર ઠંડો શું થાય સમાનાર્થી શીતળ હવે બીજો શબ્દ છે પવન તો પવન નું સમાનાર્થી શું થશે તો કે વા બરાબર વા અને અહીંયા લખવું પડે વાયુ કોણ થાય વા કોણ થાય બરાબર ને પવન સમીર કોણ થાય જે આપણે કાવ્યમાં આવેલો જ છે હવે ત્રીજું છે નાગર વેલનું પાન એનું સમાનાર્થી શું થશે તો કે તંબોળ બરાબર તો અહીંયા આપણને મળી ગયું તંબોળ જેને ફરતે રાઉન્ડ કરવાનું છે અને અહીંયા આપણે લખવું પડશે તંબોળ બરાબર હવે જોઈએ શરીર તો હવે તમને ખબર જ છે કે શરીરનું સમાનાર્થી શબ્દ શું થાય તો કે તન બરાબર ને તો અહીંયા શીતળમાં જ આપણને મળેલું છે તન તો અહીંયા પણ આપણે રાઉન્ડ કરવો પડે તન એટલે થશે શરીર અહીંયા લખીશું તન બરાબર ને હવે જોઈએ ઉદ્યાન તો ઉદ્યાનને આપણે કેટલા નામથી ઓળખી શકીએ બાગ છે બગીચો છે બરાબર ને તો અહીંયા આપણે લખીશું બાગ તો અહીંયા મળી જાય બાગ બરાબર ઉદ્યાનને કહીશું આપણે બાગ હવે છેલ્લો શબ્દ છે આપણો કિસાન બરાબર કિસાનને આપણે શું કહીશું તો કે ખેતીકાર તો હવે અહીંયા આપણે શોધીશું ખેતીકાર ક્યાં છે તો કે અહીંયા બરાબર ખેતીકાર કિસાનનું શું થશે તો કે ખેતીકાર અહીંયા આપણે લખવું પડે ખેતીકાર તો હવે જોઈએ ઠંડાને શું કહીશું શીતળ પછી પવનનું સમાનાર્થી તો કે વા પછી નાગરવેલનું પાન તો તંબોળ શરીરને તન પછી
उद्यान ने बाग कहीशो ने किसान एटले के खेतीकार। बराबर छे विद्यार्थी मित्रों, हवे आपणे अहींया आपणुं जे आ चेप्टर छे ए अहींया पूरुं करीए छीए। हवे आपणुं जे आ चेप्टर छे एनी आपणे पीडीएफ फाइल छे तमने ग्रुप में आपणे आवी जशे, एमांथी जोईने सारा अक्षर तमे लखी लेजो। थैंक यू।